નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે ખેતીવાડી વિભાગ દ્વારા જે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના એટલે કે મિત્રો ગોડાઉનની અંદર જે સબસિડી આપવામાં આવે છે તેના બીજા હપ્તા વિશે મિત્રો વાત કરીશું. મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની અંદર મિત્રો તમને 75,000 રૂપિયા સબસિડી આપવામાં આવે છે. તો આ સબસિડીનો બીજો હપ્તો મેળવવા માટે તમારે મિત્રો કયા કાગળો રજૂ કરવાના રહેશે તેના વિશે આજે આપણે વાત કરીશું. મિત્રો ગોડાઉન તમને સ્ક્રીનમાં દેખાય છે તે રીતે બનાવવાનું રહેશે. આ ગોડાઉનને મિત્રો કલર કરેલ નથી. જો તમને ગ્રામસેવક ગોડાઉનને કલર કરવાનું મિત્રો જણાવે તો તમારે કલર કરવાનો રહેશે. બાકીનું ગોડાઉન મિત્રો સ્ક્રીનમાં તમને જે રીતે દેખાય છે તે રીતે તમારે બનાવવાનું રહેશે. સહાયની વાત કરીએ તો મિત્રો સામાન્ય જાતિના ખેડૂત માટે 75,000 રૂપિયા અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે 87,500 રૂપિયા મિત્રો કુલ મળવાપાત્ર રહેશે. હવે મિત્રો આપણે બીજા હપ્તાની વાત કરીએ તો મિત્રો લગભગ ખેડૂતોના ખાતામાં પ્રથમ હપ્તો જમા થઈ ગયેલ છે. તો બીજો હપ્તો પણ મિત્રો તમને 37,500 રૂપિયાનો જ મળવાપાત્ર રહેશે, જે મિત્રો તમને સંપૂર્ણ ગોડાઉન બનાવ્યા બાદ મળશે. આ માટે મિત્રો તમારે કુલ બે કાગળો રજૂ કરવાના રહેશે, જેમાં સૌપ્રથમ તાલુકાના સિવિલ એન્જિનિયર અથવા તો તાલુકા સર્વેયરનું મિત્રો પ્રમાણપત્ર કે તમે ગોડાઉન બનાવ્યું છે તેવું પ્રમાણપત્ર લેવાનું રહેશે. જ્યારે મિત્રો બીજું ગોડાઉન સાથે અરજદારનો એક ફોટો રજૂ કરવાનો રહેશે. તો આ બંને કાગળો તમારે મિત્રો ગ્રામસેવકને આપવાના રહેશે. ત્યારબાદ મિત્રો તમારા ખાતામાં બીજો હપ્તો જમા થશે. મિત્રો 31 માર્ચ 2023ના રોજ આ 2022-23નું નાણાકીય વર્ષ મિત્રો પૂરું થઈ જાય છે. તો તે પહેલાં મિત્રો તમારે કાગળો જમા કરાવી દેવાના રહેશે, નહીતર મિત્રો ત્યારબાદ જમા કરાવેલ કાગળ તમારે સબસિડી માટે મિત્રો માન્ય ગણાશે નહીં. આ યોજના બાબતે જો તમને બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો. આભાર.